નવસારીને મહાનગર બનાવવાની વાતો છેલ્લા 25 વર્ષથી ચાલી રહી છે અને હાલમાં ટ્વીન સિટીને ફાઇલો રાજ્યરાજ સરકારની અભરાઈઓ પર ધૂળ ખાઈ રહી છે. જો કે હાલમાં રાજ્ય સરકારે નુડાની જાહેરાત કરી હતી અને ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી મહાનગરપાલિકા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જો કે બે ગામોને તેમના ગામોનો શહેરમાં સમાવેશ નહીં કરવાની રજૂઆત કરી છે. નવસારી શહેરને અડીને આવેલા ધારાગીરી, હાસાપોર, દાતેજ અને એરો ગામ પંચાયતને શહેરમાં સમાવેશ કરવાની દરખાસ્ત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જો કે હાસાપોર અને ધારાગીરીને તેમના ગામનો સમાવેશ શહેરમાં નહીં કરવાની રજૂઆત કરી છે. વનિતાબેન હેમંતભાઈ પટેલ, ગામ ધારાગીરી, સરપંચ. એમાં અમારા ગામવાળા અને અમે લોકો ના પાડીએ છીએ, કારણ કે નગરપાલિકામાં જોડાવાથી વેરો વધી જાય છે અને તેની સામે જે સુવિધા મળવી જોઈએ, પ્રાથમિક સુવિધા, એ મળી શકતી ઓછી મળે છે પણ ઓછી મળે છે. તાત્કાલિક તેનો કોઈ ઉકેલ આવતો નથી, ત્યારે ગ્રામ પંચાયત થકી એ તાત્કાલિક ઉકેલ આવે છે. અને અમારા વિસ્તારમાં લઘુમતી એરિયો છે, ઓબીસી, એસસી, એસટી, એ જ સંખ્યા, એ જ વસ્તી છે. એટલા માટે એવું ઈચ્છીએ છીએ ગામ લોકો કે નગરપાલિકામાં ન જોડાય ત્યાં સુધી સારું. હા, અમારે ગામ પંચાયતમાં મિટિંગ થઈ હતી સામાન્ય સભામાં, તેમાં બધા સભ્ય થકી પણ ના આવેલી છે અને ગામ લોકો થકી પણ ના આવી છે. નામ ભીખુભાઈ છે, ભીખુભાઈ કે આહિર. ગામની હાલની પરિસ્થિતિ એટલી બધી નાજુક છે કે 90% ગામ એસસી ને એસટીનું છે, 10% જ ઓબીસી છે. આવી પરિસ્થિતિમાં ગામમાં કોઈ રોજગારી કે ધંધાના કોઈ તક નથી. 90% પબ્લિક બીપીએલ 100 હેઠળમાં આવે. આવી પરિસ્થિતિમાં સરકાર નગરપાલિકામાં જો ગામને સમાવેશ કરે, લોકોની પરિસ્થિતિ વધારે નાજુક થઈ જાય. એની પાછળને જે ટેક્સીસ વેરા લાગે, લોકોને એટલી બધી શક્તિ નહીં મળે કે વેરા બધા ભરી શકે. ઓકે, એટલે અમારું માનવું છે કે ગ્રામ પંચાયતમાં નગરપાલિકામાં સામેલ ન થાય ત્યાં સુધી બહેતર છે. ઓકે. હાલમાં જ્યારથી નવસારી વિજયપુર નગરપાલિકાનું નવા વિસ્તરણ પછીનું 8 ગામો અને વિજયપુર નગરપાલિકા સાથે જ્યારે નવસારી નગરપાલિકા જોઈન થયા બાદ હાલમાં જે લાગીને બીજા 4 ગામો છે એવા હાંસાપોર છે, દાંતેજ છે, એરુ છે અને ધારાગીરી છે. આ 4 ગામોને એક અમે લોકોએ અહીંથી ઠરાવ કરીને નવસારીમાં જોડાવા માટેની અમે લોકોએ કાર્યવાહી કરેલી, જેમાં એ લોકોના અભિપ્રાય અમે મંગાવેલા હતા. એ અભિપ્રાય પ્રમાણે દાંતેજ ગામે અમને જોડાવા માટેની તૈયારી બતાવી છે. ધારાગીરી અને હાંસાપોર ગામની એમાં લગભગ ના આવી છે અને એરુ ગામનો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. પણ એ લોકોમાં શહેરી વિસ્તારમાં જે છે નવી સોસાયટીઓ, તે લોકો બધા જોડાવા માગે છે અને ગામવાળાને કંઈક ના છે એવી કંઈક અમને ઔપચારિક જાણ મળી છે. એટલે આમાં જે રિપોર્ટ એ લોકો ગામવાળા અમને આપશે એ રિપોર્ટ અમે સરકાર સમક્ષ મોકલી દેવાના છે. ના પાડે તેનું કારણ કંઈ પ્રશ્નો નહીં. ગ્રામ પંચાયતને પોતાની સ્વતંત્ર એક માલિકી કામ કરતા હોય છે સ્વતંત્ર રીતે, એટલે ઘણી વખત એમના મનમાં એવું હોય કે ભાઈ મારી સ્વતંત્રતા કદાચ છીનવાઈ જાય, કે એવું પણ એમને ડર ભય હોય. કદાચ એ લોકોને એવું લાગતું હોય કે અમને યોગ્ય સગવડ ના મળી શકશે. ગામ દૂર હોવાથી બી એ લોકોને એવું વિચારતા હોય કે ભાઈ અમને સગવડ મળે ના મળે. પણ આ તો ક્રાઇટેરિયા છે. જ્યારે સરકાર ગામ જોઈન કરવા માંગશે અમારી સાથે, હાલમાં જે 8 ગામો જોઈન થયા છે અત્યારે અમે પ્રાથમિકતાના ધોરણે 8-8 ગામોમાં ફૂલ ફોર્સમાં કામ અત્યારે કરી જ રહ્યા છે અને આગામી 4-6 મહિનામાં લગભગ એ લોકોના પ્રશ્ન ગામોના જે છે મોટા નાના કોઈ પણ, તે પણ અમે સોલ્વ કરવાના છે. હાલમાં 91 કરોડ રૂપિયાની 8 ગામોને જોડતી ડ્રેનેજ યોજનાનો બી કાર્યવાહી અમે લોકોએ આપી દીધી છે. પ્રાદેશિકમાંથી મંજૂરી માટેની કાર્યવાહી અમે કરી દીધી છે. એટલે જે ગામો જોડાશે તેને અમે પ્રાથમિકતા આપીને જ્યારે લોકોના ડેવલપમેન્ટ કરવાનું આવે છે ત્યારે પહેલી પ્રાથમિકતા અમે એ ગામોને જ આપવાના.